ગોધરા ટ્રેન બર્નિંગ અને ગોધરા ટ્રેન બર્નિંગ બાદના જે રમખાણો થયા એમાં 1200 જેટલા લોકો મરી ગયા, જેમાં હિન્દુ અને મુસલમાન બંને સામેલ. આ ઘટનાને કારણે ગુજરાતને ખૂબ મોટી બદનામી મળી. એટલું જ નહીં, ગુજરાતના જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જે અમેરિકાને એમના વિઝા પરત ખેંચી લીધા અને એના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો, એને અનુસરીને બીજા અનેક દેશોએ પણ એમના ઉપર પ્રતિબંધ મૂક્યો. આવી કારમી ઘટનાનું જે પંચ નિમાયો, એ પંચે રિપોર્ટ આપ્યો અને 17 વર્ષ પછી આજે વિધાનસભામાં એને મૂકવામાં આવ્યો છે. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આ ઘટના માટે રાજ્ય સરકારની કોઈ જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. જે ઘટના માટે સુપ્રીમ કોર્ટે એમ કહ્યું હતું કે જ્યારે ગુજરાત ભડકે ભરતું હતું ત્યારે નીરો ગુજરાતનો ફિડલ ઉગાડતો હતો, જે ઘટના માટે સુપ્રીમ કોર્ટે 2, 3, 4, 4, 5, 5 વખત ઓર્ડરો કરવા પડ્યા હતા, જે કેસો 2000 જેટલા સરકારે કેસો પડતા મૂક્યા હતા એને ઇન્વેસ્ટિગેશન કરવું અને જેમાં અનેક નિર્દોષોના લોહી લડાયા. આશ્ચર્યની વાત એ છે કે જે જવાબદાર પોલીસ અધિકારીઓ કે જે જવાબદાર મંત્રી કે મુખ્યમંત્રી સામે આંગળી ચીંધવા નથી, જે અધિકારીઓએ સાક્ષીઓ આપી, સરકારી દસ્તાવેજો પૂરા પડ્યા અને દસ્તાવેજોના આધારે જ મંત્રીશ્રીઓની જવાબદારી ફિક્સ થઈ શકે નહીં. કારણ કે 2 મંત્રીઓએ તો ડીજીપી ઓફિસના કંટ્રોલ રૂમનો કબજો લઈ લીધો, એમની પણ કોઈ જવાબદારી ફિક્સ ન થઈ. ડીજીપીએ રિપોર્ટ કર્યો હતો કે ત્યાંથી ડેડ બોડી છે, ગોધરાથી અમદાવાદ નહીં લઈ આવવી જોઈએ, એનું પ્રદર્શન નહીં કરવું જોઈએ, અને છતાં મુખ્યમંત્રીના કે બીજા કોઈના આદેશથી એ ડેડ બોડી અહીંયા લઈ આવ્યા, વિશ્વ હિન્દુ પરિષદને એનો કબજો અપાયો અને છતાં એમાં પણ કોઈની જવાબદારી ફિક્સ નથી. જે કેસોની અંદર અત્યારે ઘટનાઓની અંદર નરોડા પાટિયાથી માંડીને બીજા બધાની અંદર સજાઓ થઈ છે કુલબર્ગ સોસાયટી, એ બાબતમાં પણ કોઈની જવાબદારી ફિક્સ નથી. અને માત્ર જાણે ક્લીન ચીટ આપવા માટેનો રિપોર્ટ હોય આટલા વર્ષ પછી એવું દેખાઈ રહ્યું છે. પ્રજાની સાથે છેતરપિંડી છે અને હું તો એમ કહું છું કે રાજ્ય સરકારે જે તે વખતે પણ પગલાં લેવામાં જોઈતા હતા, જ્યારે અટલ બિહારી વાજપેયીએ ખુદે એ જ પક્ષના વડાપ્રધાન હતા, એણે એમ કહ્યું હતું કે ક્યાંક રાજધર્મ ચૂકાઈ ગયો છે અને એટલા માટે જે તે વખતે નરેન્દ્ર મોદીનું રાજીનામું આપવાનું એમણે પોતે નક્કી કર્યું. દુર્ભાગ્યપૂર્ણ વાત એ હતી કે લઈ શક્યા નહીં, કારણ કે એ પોતાના પક્ષના જે તે વખતના આગેવાન અડવાણીજીને સમજાવી શકવામાં નિષ્ફળ નીકળ્યા. એ સિવાય એના પક્ષના અનેક લોકોએ કહ્યું છે એને જવાબદારી નક્કી કરી છે અને જવાબદારી નક્કી કર્યા પછી મોદીજીએ એ વખતે રાજીનામું આપવાની ફરજ પડી હતી પક્ષમાં, પણ વાજપેયીજી એ સ્વીકારી શક્યા નહીં, એની એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. મને લાગે છે કે આપનો સ્વીકાર આજે નહીં તો ભારતીય જનતા પાર્ટીએ આવતીકાલે કરવો પડશે. એના રાજ્ય એના જ શાસનકાળ દરમિયાન આ ઘટના બની છે, એની જવાબદારી બીજા કોઈની હોઈ શકે નહીં, રાજ્ય સરકારની પોતાની જ હોઈ શકે, એ પક્ષની સરકારની હોઈ શકે, અને એ પક્ષે જે એના સમયમાં જે આ પાપ થયેલું છે એમાંથી એ છટકી શકશે નહીં. ભલે આવા રિપોર્ટો ગુજરાતની અંદર આવા કમિશનો નિમાયા છે અને આસારામ સહિતના અનેક કમિશનોના રિપોર્ટ પેન્ડિંગ પડ્યા છે, આવશે ત્યારે ક્લીન ચીટ આપવા માટેના જ આવા બધા ઘટનાઓ આવી બધા જ કમિશનોનો કે તપાસોનો ઉપયોગ થતો હોય છે, એ દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈએ હિંમત બતાવીને જ્યારે એ જ પક્ષના વડાપ્રધાન વાજપેયીજીએ જ્યારે હિંમત બતાવી હતી ત્યારે હું માનું છું કે સરકારી અધિકારીઓએ અને એ જ પક્ષના આગેવાનોએ પણ હિંમત બતાવીને આ પાપનો સ્વીકાર કરવો જોઈએ.